આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી. કુલ 27 દરખાસ્તો માન્ય કમિશનરશ્રી દ્વારા આપવામાં આવી હતી. આ 27 દરખાસ્તોમાંથી દરખાસ્ત નંબર 3 દોઢસોપુર રિંગ રોડ ઉપર નાના મુવા સર્કલ ઉપર આવેલ જે પ્લોટ છે, એ પ્લોટની જે તે સમયે 2021માં ઓક્શનથી જે પાર્ટીને આપવામાં આવ્યો હતો, વારંવાર નોટિસ ઇસ્યુ કરવા છતાં એ પક્ષ ઈ પાર્ટી દ્વારા કોર્પોરેશનને નાણા 30 દિવસમાં જે જમા કરાવવાના હતા એ નહોતા કરાવ્યા. આજે સ્ટેન્ડિંગ કમિટીની સંકલન બેઠક અને સ્ટેન્ડિંગ કમિટીમાં કમિશનરશ્રીની દરખાસ્ત મુજબ સદરુ પ્લોટની હરાજી રદ કરવાનું અને બિડર દ્વારા ભરેલ તમામ રકમ ફોરફીટ કરવાનું તેમજ આગળની કાર્યવાહી કરવા માનનીય કમિશનરશ્રીને અધિકૃત કરવાનું સ્ટેન્ડિંગ કમિટીની સામાન્ય સભાની બહાલી અપેક્ષાથી મંજૂર કરવામાં આવે છે. આ પ્લોટની માં જે ડિપોઝિટ ભરી હતી અને આ પ્લોટની હરાજી રદ કરવાનું સ્ટેન્ડિંગ કમિટી આજે નિર્ણય કર્યો છે. 41 નંબરની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે, એ દરખાસ્ત છે. 40 નંબરની દરખાસ્ત રાજકોટમાં વોર્ડ નંબર 8માં આવેલ DI નેટવર્કમાં પાણીના મીટરો જે આથી 3 વર્ષ પહેલા નાખવામાં આવ્યા હતા, હાલ આ મીટરમાં કોઈ પણ પ્રકારનું રીડિંગ નથી થતું, પણ એનું ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આવ્યો હતો 1,14,00,000 રૂપિયાનો. એ દરખાસ્ત અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે. અને દરખાસ્ત નંબર 80 જે માનનીય કમિશનરશ્રી દ્વારા સફાઈ માટે જે દંડ છે એ દંડ વધારવાની દરખાસ્ત હતી, એ ગત સ્ટેન્ડિંગની અંદર માનનીય કમિશનરશ્રીએ જે દરખાસ્ત મોકલાવી હતી એની દરો ઘટાડી અને એ મંજૂર કરી હતી અને એનો વહીવટી પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગયેલી છે, એટલે એ દરખાસ્ત ના મંજૂર કરીએ છીએ. કુલ મિલાવીને વાત કરું તો આજે 2,62,25,75,490 એટલે કે 262,25,00,000 રૂપિયાના વિકાસ કામો આજે રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પ્રજા સમક્ષ ખુલ્લા મૂક્યા છે. આજે જનરલ બોર્ડની અંદર પણ રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ હતું અને જનરલ બોર્ડની અંદર જે તમામ દરખાસ્તો આવી હતી તમામ દરખાસ્તો પૂર્ણ કરેલ છે.